प्राप्त विगत अनुसार गुजरात बनासकांठा जिल्लाना कांकरेश तालुकाना आकोली दरबारगढ़ खाते आवेली श्री राधाकृष्ण मंदिर खाते गाम लोको द्वारा वर्षोनी परंपरा प्रमाणे जन्माष्टमी पर्वनी रंगे जंगे उजवणी करवामां आवे छे। त्यारे हवे श्रावण वद आठमने गुरुवार तारीख 7/9/2023 ना रोज आकोली ग्रामजनो साथे मळी दलित समाजना युवानो अने वडीलो द्वारा करवामां आवे छे। जन्माष्टमी पर्वनी उजवणी माटे आ गुदरू आयोजन, त्यारे हवे વધુમાં વાત કરીએ તો લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત શ્રી રાધાકૃષ્ણ મંદિરની ટૂંક સમયમાં જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। મૂળ રાધાકૃષ્ણ મંદિરના સ્થાપક એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમીદાસ મહારાજના આશીર્વાદથી ગામમાં ઉત્તરોત્તર પ્રગતિ અને એકતાના દર્શન થાય છે। ત્યારે વર્ષોથી રાધાકૃષ્ણના કપડા અને મુંગટ મૂળ આંકોલીના વતની સોની ચંદુલાલ બબલદાસ પરિવાર દ્વારા આપવામાં આવે છે અને મંદિરમાં એક અનેરો લાભો લઈને ધન્યતા અનુભવે છે। ત્યારે રાત્રે ભજન સત્સંગને રાસ ગરબાની રમઝટ જામશે અને પછી તો શ્રી કૃષ્ણ જન્મની ધૂન નંદ ઘેરાનંદ ભયું જય કન્હૈયા લાલ કી હર્ષોલ્લાસ સાથે સમગ્ર મંદિર પરિસરમાં જન્માષ્ટમી નિમિત્તે ભક્તિમય વાતાવરણમાં ભક્તો ઝૂમી ઉઠે છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેશ તાલુકાના આકોલી દરબારગઢ ખાતે આવેલી શ્રી રાધાકૃષ્ણ મંદિર ખાતે ગામ લોકો દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે જન્માષ્ટમી પર્વની રંગે જંગે ઉજવણી કરવામાં આવે છે। ત્યારે હવે શ્રાવણ વદ આઠમને ગુરુવાર તારીખ 7/9/2023 ના રોજ આકોલી ગ્રામજનો સાથે મળી દલિત સમાજના યુવાનો અને વડીલો દ્વારા કરવામાં આવે છે। જન્માષ્ટમી પર્વની ઉજવણી માટે આ ગુદરું આયોજન, ત્યારે હવે વધુમાં વાત કરીએ તો લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત શ્રી રાધાકૃષ્ણ મંદિરની ટૂંક સમયમાં જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે। મૂળ રાધાકૃષ્ણ મંદિરના સ્થાપક એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રેમીદાસ મહારાજના આશીર્વાદથી ગામમાં ઉત્તરોત્તર પ્રગતિ અને એકતાના દર્શન થાય છે। ત્યારે વર્ષોથી રાધાકૃષ્ણના કપડા અને મુંગટ મૂળ આંકોલીના વતની સોની ચંદુલાલ બબલદાસ પરિવાર દ્વારા આપવામાં આવે છે અને મંદિરમાં એક અનેરો લાભો લઈને ધન્યતા અનુભવે છે। ત્યારે રાત્રે ભજન સત્સંગને રાસ ગરબાની રમઝટ જામશે અને પછી તો શ્રી કૃષ્ણ જન્મની ધૂન નંદ ઘેરાનંદ ભયું જય કન્હૈયા લાલ કી હર્ષોલ્લાસ સાથે સમગ્ર મંદિર પરિસરમાં જન્માષ્ટમી નિમિત્તે ભક્તિમય વાતાવરણમાં ભક્તો ઝૂમી ઉઠે છે। કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, SI ન્યૂઝ, કાંકરેજ।